How are you friends? I hope you all are fine. કેમ છો બધા મજામાં? તો આજે આપણે ધોરણ 7 માં આપણે યુનિટ 1 તો જોઈ ગયા, તો યુનિટ 1 નું ગ્રામર પણ આપણે શીખી લીધું. તેમાં આપણે સાદો વર્તમાન કાળ શીખ્યા હતા, હવે આપણે સાદો ભૂતકાળ શીખવાનો આવશે. તો તે પહેલા આપણે શીખતા પહેલા આપણો જે એક ટોપિક છે, એટલે કે જે એસેનો ટોપિક હોય છે, જેને આપણે નિબંધ કહીએ, તે જોઈ લઈએ. ઓકે, તો સૌ પ્રથમ અહીંયા જે તમને વિડીયો દેખાય છે તે વિડીયો તમારે ઓન કરવાનો, વિડીયો તમે જુઓ અને પછી આપણે એક મસ્ત મજાના ટોપિક વિશે વાત કરીશું. તો સૌ પ્રથમ આ વિડીયો નિહાળો. કેમ વિડીયો તમે નિહાળો? તો તમને તેમાં શું જોવા મળ્યું કે એક બાળકીનો બર્થડે થતો હતો, એટલે કે તેના બર્થડેનું સેલિબ્રેશન થતું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માય બર્થડે નામના એક નિબંધ લખવાનો છે. ઓકે, તો આપણે તે નિબંધ જોઈએ. હવે તમને અહીંયા થોડાક પોઈન્ટ્સ આપેલા છે, તે પોઈન્ટ્સ તમારે પોઈન્ટ્સનો ઉપયોગ કરીને તમારે નિબંધ લખવાનો થશે. અને બીજું કે તમારે આ નિબંધ તમારી બુકમાં લખવાનો છે. ઓકે, તો આ નિબંધ તમારી બુકમાં તમારે લખેલો હોવો જોઈએ. જો અત્યારે ન મળે તો સ્ક્રીનશોટ લઈ અને લખી શકો, અથવા તો હું તમને હોમવર્કમાં મોકલી આપીશ. બીજું કે આ નિબંધમાં તમે તમારા જે જગ્યાએ, હું તમને કહીશ કે ભાઈ તમારી ડેટ અહીંયા લખો, તમારા ગામનું નામ, તમારા મમ્મી પપ્પાનું નામ આવતું હોય તો તમે લખી શકો. ઓકે, તે રીતે પણ તમારે બનાવવાનો છે. અહીંયા નિબંધ છે તે એક છોકરાને અનુલક્ષીને છે, તો એ તેના પ્રમાણે આપણે લખ્યું છે, પણ તમારે તમારી વસ્તુ આમાં ઉમેરવાની થશે. પહેલો પોઈન્ટ છે વેન ઇઝ યોર બર્થડે, એટલે કે ક્યારે બર્થડે તમારો છે. તો તમારો બર્થડે, બધા વિદ્યાર્થી અલગ અલગ હોય તો બધાનો બર્થડે તમારે લખવાની છે. પછી વેન ડુ યુ ગેટ અપ ઓન ધી ડે, તમે ક્યારે જાગો છો. વોટ ડુ યુ ડૂ, તમે શું કરો છો. વોટ ડઝ મધર કુક, માં મમ્મી શું બનાવે છે. અ પાર્ટી, પાર્ટી કરે છે. ગિફ્ટ્સ એટલે કે ભેટ મળે છે. ગેમ્સ એટલે રમતો, આપણે જે આગળના વિડીયોમાં જોયું તેમાં બધી રમત રમતા હતા તેવું બધું થાય. રિફ્રેશમેન્ટ્સ એટલે કે આનંદિત રીતે આપણે બર્થડે પાર્ટી ઉજવતા હોઈએ છીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. તો ચાલો આપણે એસે રાઇટિંગ કરીએ. પહેલું છે ધ 16th ઓફ માર્ચ ઇઝ માય બર્થડે. જો અહીંયા તમે આપ્યું છે કે 16 તારીખ, માર્ચ મહિનાની 16 તારીખે મારો બર્થડે છે, તો અહીંયા તેનો બર્થડેની વાત થઈ. તો તમારે અહીંયા લખવાનું, માનો કે 5 તારીખ હોય, જૂન મહિનો હોય, તો તમારે લખવાનું કે ધ 6th of June ઇઝ માય બર્થડે. અથવા તમારી કોઈ પણ બર્થડે હોય, માનો કે 12 તારીખ હોય 10મા મહિનાની, એટલે કે ઓક્ટોમ્બરની, તો અહીંયા લખવાનું કે 10th of October ઇઝ માય બર્થડે, એ રીતે લખવાનું છે. ઓકે, આઈ સેલિબ્રેટ માય બર્થડે એવરી યર, એટલે કે હું મારો બર્થડે, જે જન્મદિવસ છે, તે દર વર્ષે ઉજવું છું. તો આપણે જે દર વર્ષે કેક ને એવું પર લાવી અને ડેકોરેશન કરીને ઉજવતા જ હોઈએ છીએ. આપણે એસે શા માટે લખીએ? કારણ કે તેજસ્વીની જ બર્થડે હતો ત્યારે તેના અંકલ તેને બાઇસિકલ આપે છે. ઓકે, આઈ ગેટ અપ વેરી અર્લી ઓન ધેટ ડે, એટલે કે હું ત્યારે ખૂબ જ વહેલો જાગી જાઉં છું. હું ત્યારે ક્યારે? તો કે બર્થડેના દિવસે હું ખૂબ જ વહેલો જાગી જાઉં
છું. અર્લી એટલે વહેલું, ઓન ધેટ ડે એટલે કે બર્થડેના દિવસે. આઈ વીયર ન્યૂ ક્લોથ્સ એટલે કે હું નવા કપડાઓ પહેરું છું. વીયર્સ એટલે પહેરવું, ન્યૂ ક્લોથ્સ એટલે કે નવા કપડાઓ, હું નવા કપડાઓ પહેરું છું. ધેન આઈ સે માય પ્રેયર્સ, પછી ધેન એટલે પછી, આ એટલે હું, સે એટલે બોલું, માય પ્રેયર્સ એટલે મારી પ્રાર્થનાઓ એટલે કે પછી હું મારી પ્રાર્થના કરું છું. કારણ કે બર્થડે હોય એટલે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. તો અહીંયા તમે જોઈ શકો છો, આઈ સીક માય પેરેન્ટ્સ બ્લેસિંગ એટલે કે હું મારા મમ્મી પપ્પાના પગે લાગું છું અને તેના આશીર્વાદ મેળવવું છું. ટુ સેક બ્લેસિંગ એટલે આશીર્વાદ મેળવવા અથવા તો આશીર્વાદ લેવા. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? કારણ કે બર્થડેના દિવસે, જન્મદિવસના દિવસે સામાન્ય રીતે આપણે મમ્મી પપ્પાને પગે લાગી અને તેના આશીર્વાદ મેળવવા, તે ખૂબ જ એક સંસ્કારની બાબત છે. અમુક વિદ્યાર્થીઓ મિત્રો તો મંદિર પણ જતા હોય તો તે આમાં એડ કરી શકે કે આઈ આ ધેન આઈ ગોઝ ટુ ટેમ્પલ ઓન ધેટ ડે ફોર બ્લેસિંગ ઓફ ગોડ એટલે કે ભગવાનના આશીર્વાદ મેળવવા માટે પછી હું મંદિરે જાઉં છું. માય મધર કુક્સ માય ફેવરેટ ડિશિસ ઓન ધેટ ડે. તો આપણને બધાને ખબર છે કે જ્યારે બર્થડે હોય તો માય મધર કુક્સ એટલે રાંધવું, માય ફેવરિટ એટલે મારી સૌથી પસંદગીદાર ડિશિસ એટલે કે વાનગી ઓન ધેટ ડે એટલે કે બર્થડેના દિવસે મારા મમ્મી એ મારી સૌથી પસંદગીની વાનગી રાંધે છે, તે ડિશિસ બનાવે છે. માનો કે કોઈકને આઈસ્ક્રીમ ભાવતું હોય, કોઈકને સૌથી વધારે બીજી કંઈ પણ વસ્તુ હોય, કેક ગમતો હોય, તો તેવી વસ્તુ તેના મમ્મી બનાવી આપે છે. જમવામાં પણ મિષ્ટાન હોય છે. વી હેવ લંચ ટુગેધર એટલે કે અમે બધા સાથે લંચ લઈએ છીએ. લંચ એટલે બપોરનું ભોજન. ટુગેધર એટલે બધા સાથે. વી ડેકોરેટ ધ લિવિંગ રૂમ. લિવિંગ રૂમ એટલે આપણે જે બહાર હોલ હોય તે અમે ડેકોરેટ કરીએ છીએ. તો તમે જોયું હતું પહેલા વિડીયોમાં કે ડેકોરેશન કેવું મસ્ત બનાવેલું હતું, તો તેવી રીતે આપણે બર્થડેના દિવસે ડેકોરેશન કરતા હોઈએ છીએ. આઈ ઇન્વાઇટ માય ફ્રેન્ડ્સ નેબર્સ એન્ડ રિલેટિવ્સ એટલે કે મેં ઇન્વાઇટ એટલે આમંત્રણ આપેલું કોને, તો કે મારા મિત્રોને, મારા નેબર્સ એટલે આજુબાજુ પાડોશીઓને, અને રિલેટિવ્સ એટલે સગા સંબંધીઓને. મેં તે દિવસે સગા સંબંધીઓને, આજુબાજુના પાડોશીઓને અને મારા મિત્રોને આમંત્રણ આપેલું હતું બર્થડે પાર્ટી પર હાજર રહેવા માટે. સમજાય છે? ધે વિશ મી અ હેપી બર્થડે એન્ડ ગીવ મી અ લવલી ગિફ્ટ એટલે કે તે લોકોએ વિશ એટલે આપણને શુભેચ્છા આપી. મી અ હેપી બર્થડે એટલે એને હેપી બર્થડે કહે અને તેને શુભેચ્છા આપે છે. અને ગીવ મી લવલી ગિફ્ટ એટલે કે પછી મને ખૂબ જ પ્રેમાળ, સારી, મસ્ત ગિફ્ટ આપે છે, ભેટ આપે છે. તો આપણને ખ્યાલ છે કે ભાઈ, જે આપણે જ્યારે કોઈના બર્થડેમાં જતા હોઈએ ત્યારે આપણે તેના માટે ગિફ્ટ લઈ જવી પડે છે, અને કોઈ આપણા બર્થડેમાં આવે ત્યારે તેઓ ગિફ્ટ લાવે છે. આઈ કટ ધ કેક, હું પછી મારો કેક કટ કરું છું. તો આગળના વિડીયોમાં તમે જોયો કે પેલી જે નાની એવી જે છોકરી હતી તે કેક શેના દ્વારા કટ કરે, તો કે ડાયરેક્ટ મોંથી તે કેક કટ કરે છે. તો અલગ અલગ રીતો બધા અપનાવતા હોય છે. સામાન્ય રીતે ચપ્પુ દ્વારા કેકને કાટવામાં આવે છે. વી હેવ રિફ્રેશમેન્ટ્સ એન્ડ આઈસ્ક્રીમ્સ એટલે અમે પછી રિફ્રેશમેન્ટ્સ માટે આઈસ્ક્રીમ પણ ખાઈએ છીએ. દેન વી પ્લે સમ ગેમ્સ એટલે પછી અમે જે વિડીયોમાં તમે પહેલાં જોયું તે રીતે અમે થોડી રમત રમીએ છીએ, ગેમ રમીએ છીએ, મજાક મસ્તી કરીએ છીએ, મિત્રો સાથે થોડી ટીખળ કરીએ છીએ. આઈ એન્જોય માય બર્થડે વેરી મચ એટલે કે મેં મારો બર્થડે છે તે ખૂબ જ આનંદિત રીતે એન્જોય કર્યો હતો, આનંદ કર્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે બર્થડેના જે એસે છે તે તમે જોયો, જે આપણે શું શું કરેલું તેના વિશે માહિતી મેળવી. હવે તેના નીચેના શબ્દો છે તે તમને થોડીક
तेना माटे की पॉइंट्स आपे छे के न खबर होय तो तेनो तमे उपयोग करी शको। गुजराती में पहलू छे बर्थडे एटले के जन्मदिवस, बीजू सेलिब्रेट एटले के उजवीए छीए। आ बधा शब्दों तमारे बुक में साथे ज लखवाना छे एटले तमने स्पेलिंग पण याद रहे अने शब्दोनो अर्थ पण याद रहे। एवरी यर एटले के दर वर्षे, टू वियर एटले पहेरवू, क्लोथ्स एटले कपड़ाओ, प्रेयर एटले प्रार्थना, पूजा, टू सीक ब्लेसिंग एटले के आशीर्वाद मेळववा अथवा तो आशीर्वाद लेवा, फेवरिट एटले के मनपसंद मनगमतू, डिशीश एटले के वानगीओ, पार्टी एटले मिजबानी पार्टी जेने आपणे कहीए छे ते, टू डेकोरेट एटले शणगारवू कोई वस्तु ने शणगारवीए छीए, टू इनवाइट एटले के आमंत्रण आपवू, रिलेटिव्स एटले के सगा संबंधीओ, टू विश एटले इच्छवू, लवली गिफ्ट्स एटले के सुंदर भेटो, रिफ्रेशमेंट्स एटले के नास्तो, आइसक्रीम एटले के आइसक्रीम अने गेम्स एटले रमतो। तो आ बधा शब्दों तमारे तमारी बुक में लखवाना जेनाथी तेना अर्थ अने स्पेलिंग तमे आरामथी समझी शको अने तेमा तमे नवा नवा शब्दों उमेरी शको छो। एटले के नवा नवा तमारे वाक्यों बनावाना छे अने आमा तमारे एड करवाना थशे। तो आजे आपणे एक निबंध जोई गया के माय बर्थडे, माय बर्थडे विषयनो आपणे निबंध कम्प्लीट करी नाख्यो। हवे विद्यार्थी मित्रों तमारे तमारी बुक में निबंध लखी नाखवानो छे अने स्क्रीनशॉट लई अने लखवानो छे। ओके, तो आजे अहींया सुधी राखीए, पछीना लेक्चर में आपणे भूतकाळ विषय भणवानुं थशे।